केरानी नजीक आवेली एक्सेल क्रॉप केर कंपनीनी विरुद्ध में शुक्रवारे तेनी आसपासना केटला ग्रामजनों द्वारा जिला कलेक्टर ने आवेदन पाठवामां आव्युं हतुं। त्यारे आजे आ कंपनीनी तरफेण में आवेदन बाद तेनी फेवर करवा माटे कंपनी सारू काम करे छे तेवुं बतावा माटे आसपासना गामना लोको जिला कलेक्टर कचेरी आवी पहोंच्या हता। आजे केरानी आसपासना गामना आगेवानोना जणाव्या मुजब आ विस्तार में एक्सेल क्रॉप केर कंपनी छेल्ला 15 वर्ष थी कार्यरत छे अने अत्यार सुधी कोई फरियाद नथी। त्यारे चूंटणीओ नजीक आवी रही छे त्यारे शा माटे आ प्रकारना मुद्दा उभा करवामां आवे छे ते न समजाय तेवी बाबत होवानुं आ આગેવાનોએ ચંચળન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। અમે આજે આજથી અગાઉ સમજો કે 20 દિવસ પહેલા 4-5 તારીખના જે કેરા અને ગજોલ સીમાડામાં જે ગાયોને એક અમે નામ યોગ આપ્યું છે કલેક્ટરને 11 તારીખ અને 17 તારીખે એસપી સાહેબને પણ આવેદન પત્ર આપેલ એમાં નામ યોગ આપ્યું છે કે ધનજી હરજી ભોડિયા નામના વ્યક્તિએ ગાયોને ચારોમાં ઝેર નાખી અને આવું નીચ કૃત્ય કર્યું છે એના વિરોધમાં હજી સુધી કોઈ પગલાં લેવા નથી આવ્યા પોલીસ વાળા। આ ખોટે ખોટો મુદ્દાને અલગ ટાઈપ ભડકાવવા માગે છે। કંપની છેલ્લા 15 વર્ષથી ગજોડ ગામમાં કાર્યરત છે, 15 વર્ષથી કોઈ ગાય નથી મરી, તો આજે ઓચિંતાને ગાય કેવી રીતે મરી શકે? તમે પણ સમજો છો, તમે પત્રકાર એક સમજદાર વર્ગ છો, તમને ખબર છે કે આ લોકો આજથી 12 મહિના પહેલાંએ મને એવું લાગે છે કે આ ચૂંટણીના હિસાબે આ એક હિન્દુ છે, હિન્દુને ગાય મારે એટલે આપણે હું તો મારા મનથી એવું માનું છું કે આવા ભાઈને હિન્દુ મારે એને ડબલ સજા થવી જોઈએ। આવા આપણા હિન્દુ ભાઈઓ જ આના પરખે ઊભા રહી અને આ વાતને દબાવવા માગે છે, આવા હિસ્સા ન બને એના માટે આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને આનો પૂરેપૂરો કોઈ પક્ષ સાથે જોડી નહીં અને બરોબર રીતે તપાસ થવી જોઈએ। કેટલા ગામના લોકો આજે આજે અમે ગજોર, કેરા, ચૂંડડી, બાબિયા, ટપર, વડજર 8-10 ગામના લોકોએ મળીને આવ્યા છે। આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો શું આપનો પગલું હોઈ શકે? આજથી સમજો અમે 10 દિવસની રાહ જોશું, 10 દિવસની અંદર કોઈ તપાસ નહીં થાય તો અમે ગાંધીનગર જવા પણ તૈયાર છીએ। વસ્તુ એવી છે કે એક્સેલ કંપનીને અંદાજે 15 વર્ષ છે અને ઢોરોમાં છે હમણાં 15-20 દિવસ પહેલાં। ઘણી વખતે ગૌ માતા માટે ગૌ હત્યા થાય છે ત્યારે ઘણા બધા નીકળે છે, પણ આ ગૌ હત્યા જ્યારે થઈ છે ખરેખર પોલીસનો વિષય છે। પોલીસ પણ આજે 15 દિવસ સુધી જો તપાસ ન કરી હોય તો એમાં કાંઈક શંકા પણ લાગે છે કે એક્સેલમાં ગાયો અંદર ચરવા જાય છે, એ જો ન મરતી હોય તો એ ગાયો બહાર જઈને કેવી રીતે મરી, એ પણ એક પ્રશ્ન છે। અને જ્યારે ગાયો અંદર એક્સેલ કંપનીમાં હા સાહેબ જાય છે, અમારે ત્યાં ગાયો 500 ગાયો છે, 400-500 ભેંસો છે, ઘેટા બકરા છે, એ પણ અંદર જાય છે। આ દિવસે કોઈ જો ન મર્યો હોય અને ખોટો આશેપુરા પોતાના હિત સંભાળવા માટે અને કે રાજકીય રીતે રાજકીય રંગ ખાટવા માટે કોઈ રજૂઆત કરતા હોય તો ખરેખર એ રજૂઆત ખોટી છે અને એની તપાસ થાય તો જે ગામ લોકોએ નામજોગ નામ આપ્યું છે તો આજ દિવસ સુધી પોલીસ પર જો એ તપાસ ન કરી હોય તો ખરેખર પોલીસની પણ ભૂલ થાય। ગૌ હત્યા માટે જો આટલું બધું ચાલતું હોય અને ગૌ હત્યા થઈ હોય તો ખરેખર એક દુઃખની વાત હું એમ માનું છું છે, પણ અમે તો માલધારી છીએ, માલધારીને વધારે દુઃખ થાય કારણ કે ગાયો જે રાખતા હોય તો એ 5-5 ગાયો રાખીને અમને બતાવે કે ગૌ હત્યા બંધ કેમ થાય છે તો કહી શકીએ અમે, પણ ખાલી હોવાળા કરવા અને પોતાનો રાજકીય રીતે નામ ખાટવું એ ખરેખર બરાબર નથી। આની તપાસ થાય અને યોગ્ય જે એમાં ગુનેગાર હોય એને સજા થાય।